स्कूल ऑफ ट्यूशन पातड़ी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। गया वीडियो में आपणे स्टैंडर्ड 11th यूनिट 1 रेट 2 जोयू। हवे आपणे एनो अधूरो पार्ट बीजो जे छे जोईशु। ओ वाव व्हाट डिड दे लुक लाइक आस्क्ड नीलम। नीलम छे एने पूछ्यू के केवो सरस मजानो तेनो देखाव हशे। दे वेर ब्यूटिफुल ते खूब सुंदर हता। अलीभाई छे जवाब आपे दे आर फ्लफी स्नो व्हाइट फरी कोट मेच्ड परफेक्टली विथ स्नो सेड अलीभाई एज इफ विज्युअलाइज देमसेल्स जस्ट इन फ्रंट ऑफ ही साइज। अहीं जे छे એ અલીભાઈ કહી રહ્યા ત્યારે ફ્લફી ફ્લફી એટલે રૂવાટીવાળું સ્નો વ્હાઇટ ફરી બરફ જે છે એના જેવો ફરી એટલે રૂવાટી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ સ્નો। એમને જાણે કે કેવો કોટ પહેરેલો હોય અને એકદમ બરફની સાથે મેચ થતો હોય એવા સફેદ રંગ જે છે એવો એમને જાણે કે કપડાં પહેરી એવું લાગી રહ્યું છે। સેઇડ અલીભાઈ વિઝ્યુલાઇઝ એટલે જોવું દેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિસ આઈ જાણે કે એમની આંખ સામે આ ઘટના જે છે બની રહી હોય અને એનું વર્ણન ના આંખોની સામે જ જોઈ રહ્યા હોય એવું એકદમ વાતાવરણ એમને ઊભું કર્યું છે એવા શબ્દ જે છે કહી રહ્યા છે। વોટ વેર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન। અર્જુન જે છે એને પૂછ્યું કે જે કપ્સ એટલે બચ્ચા જે બચ્ચા હતા ચિત્તાના તે શું કરી રહ્યા હતા। દે વેર પ્લેઇંગ અલીભાઈ છે એ પ્રત્યુત્તર આપે છે કે તેઓ રમી રહ્યા હતા। ઈચ વન ક્રોસ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર। ઈચ વન ક્રોચ એટલે ગુરુક્યા કરવા ઓન ધ સ્નો બરફ જે છે એના ઉપર સોરી એવો ગલોટિયા ખાઈ રહ્યા હતા। એન્ડ રોલ ધેર આઈઝ રોલ એટલે ફરવું ધેર આઈઝ આંખો જે છે ફેરવી રહ્યા હતા। ગ્રીન આઈઝ લીલા કલરની આંખો છે ઈચ અધર એકબીજા સામે તેઓ જે છે એ આંખો ફેરવી રહ્યા હતા જોઈ રહ્યા હતા અને ગલોટિયા ખાઈ રહ્યા હતા। દેન વન વુડ જમ્પ ઓન ધ અધર અને ત્યારે એક બીજી જે બીજો છે એકબીજા એ ધેન જમ્પ એટલે કૂદકો મારો ઓન ધ અંદર બીજા એકબીજા ઉપર તેઓ કૂદકો મારે છે। દે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રોવલિંગ સોફ્ટલી દે વુડ રેસલ એટલે કુસ્તી કરવી પણ અહીં મસ્કરીના હાથમાં કુસ્તી કરી રહ્યા છે। ફોર અ વાઇલ તેઓ એકબીજા કુસ્તી કરી રહ્યા ફોર અ વાઇલ થોડા સમય માટે ગ્રાવલિંગ સોફ્ટલી ગ્રાવલિંગ એટલે ઘુરક્યા કરવા અને ધીરે ધીરે તેઓ ઘુરક્યા કરી રહ્યા છે। દે વુડ ક્રોચ અગેન એન્ડ રેસલ અગેન તેઓ એકબીજા ઉપર ફરીથી કૂદકા મારે છે એન્ડ રેસલ અગેન રેસલ એટલે ફરીથી પાછી એ કુસ્તી કરે છે। વોચિંગ ધેમ વોઝ અ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર તો કહે છે વોચિંગ ધેમ એટલે તેઓને બચ્ચા જે છે એને જોવા એક ખૂબ જ રમૂજ આનંદની વાત હતી। બટ આઈ વોઝ વરીડ ટુ અને આ ઉપરાંત તેઓ ચિંતાતુર પણ હતા બીકોઝ ધ મધર લેપર કુડ નોટ બી સીન એનીવેર પરંતુ જે મધર લેપર એટલે કે એમની માતા જે છે એ ક્યાંય પણ દેખાઈ ન રહેતી એ પણ એક ચિંતાનો વિષય હતો। ધ મધર ઇઝ અ વેરી ફેરશિયસ વેન સી ઇઝ વિથ કપ્સ તો કહે છે કે જ્યારે માતા જે છે એ બચ્ચાની સાથે હોય ત્યારે એ ખૂબ જ ફેરેશિયસ એટલે કે હિંસક જે છે એ હોય છે એટલે કે જ્યારે પણ પોતાના બાળક કે બચ્ચા સાથે માતા ક્યારે પણ હોય ત્યારે તે ખૂબ જ ફેરેશિયસ ઘાતકી હિંસક બની જાય છે। દેન વોટ હેપન્ડ આસ્ક્ડ નીલમ અને પછી નીલમ જે છે એ પૂછે છે કે પછી શું થયું। વેલ આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી તો કહે છે પછી આઈ કેપ ક્લોઝ કેપ એટલે રહેવું ક્લોઝ એટલે નજીક અહીંયા ક્લોઝ એટલે બંધના હાથમાં નથી નજીકના હાથમાં છે ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીન ભોંય તળિયે જે છે એ એમનામ જ નજીક રહે છે ઓન માય બેલી એટલે પેટ
પેટ જે છે એની રીતે જે ત્યાં ઊંધા સૂતા રહ્યા. આઈ વોઝ વરીડ, ઈ ધ મધર વોઝ અરાઉન્ડ, અને એમને ખૂબ જ ચિંતા થવા લાગી. ઈ આઈ વોઝ વરીડ અને ચિંતા દૂર હતા. ઈ મધર વોઝ અરાઉન્ડ, અરાઉન્ડ એટલે આસપાસ. જો બચ્ચાની માતા ત્યાં હશે તો એમને ખૂબ જ ચિંતા તો થઈ ગયા હતા. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, પછી મેં તરત જ જે છે એક વિચિત્ર ઘટના જે છે બનતા જોઈ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, થિંગ એટલે ઘટના, હેપન એટલે બનવું, અને એક વિચિત્ર ઘટના બનતી જોઈ. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર ક્રેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ ધ કપ્સ. ઓલ ઓફ સડન અચાનક જ એકાએક હ્યુજ બ્લેક બિયર, એક મોટું વિશાળ એવું જે બ્લેક બિયર છે, રીસ જે છે એ કેમ કેમ એટલે આવું ગ્રાઉલિંગ એટલે કુરેક્યા કરતું, ફ્રોમ ધ ટ્રી વૃક્ષ જે છે એમાંથી એક મોટું રીસ જે છે એ બ્લેક કાળા કલરનું એ આવે છે. રસ્ટ, રસ્ટ એટલે દોડવું, ટુવર્ડ ધ કબ્સ, કબ્સ એટલે બચ્ચા, જે હિમચિત્તા જે છે એના બચ્ચા જે છે એના તરફ એ દોડી આવે છે. વિધિન નો ટાઈમ આઈ હર્ડ ડીફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. વિધિન નો ટાઈમ, અને ખૂબ જ ઓછા સમયમાં એટલે કે તરત જ એ જ ક્ષણે એમ આઈ હર્ડ ડીફનિંગ રોર. ડીફનિંગ, ડીફ એટલે બહેરું થાય, પરંતુ એ બહેરું કરી નાખે તેવું, અથવા આપણે કહીએ તો કાન ફાડી નાખે તેવી. રોર એટલે ગર્જના, એક એવી ગર્જના થાય છે. ઓફ એંગર, એંગર તો ગુસ્સાથી, ગુસ્સાથી એક એવી ગર્જના થાય છે. ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ અવે, અને થોડાક જ મીટર, થોડાક જ મીટરના અંતે અહીંથી એક કાન ફાડી નાખે તેવી ગુસ્સામાં ગર્જના થાય છે. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, અને ખૂબ જ ભય અને સરપ્રાઈઝ આશ્ચર્યની સાથે, અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર અપિયર જમ્પિંગ ડાઉન ઓન નિયર બાય હ્યુજ રોક. અને તરત જ જે છે બિગ વ્હાઇટ કેટ, અહીં કેટ મતલબ વિદ્યાર્થીઓ, જે હિંસક પ્રાણીઓ જે છે, ચિત્તા, વાઘ, દીપડા, સિંહ એ બધા જ જે છે એનો પ્રકાર જે છે એ બિલાડીની જાતના પ્રાણી કહેવાય, એટલે અહીં બિગ વ્હાઇટ કેટ લખેલું છે. અ મધર સ્નો લેપર, માતા જે છે એ આવે છે. અપિયર જમ્પિંગ, અપિયર એટલે દેખાવ, જમ્પિંગ ડાઉન નિયર યુઝ રોક જે ઉપર ખડક જે છે ત્યાંથી તેઓ કૂદકો મારે છે. કોચ એક્સક્લેમ અર્જુન, અર્જુન જે છે આશ્ચર્યની સાથે છે કહે છે, હાઉ હોરિફાઈંગ એટ નીલમ. નીલમ જે છે કહે છે કે કેટલું બધું ભયજનક કહેવાય. કીપ ક્વાઇટ સીડ ધેર મધર ઇમ્પેશન્ટલી, ઇમ્પેશન્ટલી એટલે અધિરાયથી એમની માતા જે છે કહે છે, કીપ ક્વાઇટ, ચૂપ રહો, શાંતિ રાખો. વોટ હેપન ધેન, અને પછી શું બને છે એ સાંભળવા માટે શાંતિ રાખો. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ એન્ડ શી ડિડન્ટ લુક એટ મી. તો કહે છે થેન્ક ગોડ, ભગવાનનો ખૂબ ખૂબ આભાર, આઈ વોઝ લકી ફોર હર આઈઝ, અને એવો ખૂબ નસીબદાર હતા. હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ, એમની જે આંખો જે છે એ જે ચિત્તાની આંખ જે છે એ હર કબ્સ એમના જે બચ્ચા હતા એના ઉપર જકડાયેલી હતી, એટલે એ ખૂબ નસીબદાર હતા. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, અને તેઓએ પછી મારે સામે ન જોયું. વિધિન ધ મોમેન્ટ્સ, અને એ જ ક્ષણે ધ મધર લેપર લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને એ જ સમયે, એ જ ક્ષણે તરત જ એ માતા જે છે એમાં ચિત્તા એ લિફ્ટ ડાઉન, લિફ્ટ ડાઉન એટલે કૂદકો મારો, ટુ ધ કબ્સ, કબ્સ એટલે બચ્ચા જે છે એનું રક્ષ, ટુ પ્રોટેક્ટ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા માટે એ જે છે ત્યાં તરત જ કૂદકો મારે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. એન્ડ શી લેન્ડેડ, લેન્ડેડ એટલે અહીંથી કૂદકો મારો, સ્ટ્રેટ સીધો ત્યાંથી કૂદકો મારે છે. ઓન ધ બિયર ફિયર્સલી, ફિયર્સલી એટલે ખૂબ જ કાતકી બનીને, એન્ડ ફિયરલેસલી નિર્ભયપણે,
એકદમ ક્રૂર બની, ફિયરસલી એટલે ક્રૂર બનવું, એ રીસ જે છે એના ઉપર ક્રૂર બની અને ફિયરલેસલી જરા પણ ભય વગર નિર્ભયપણે એ જે રીસ જે છે એના ઉપર મધર લેપર્ડ ચિત્તો જે છે એ કૂદકો મારે છે. ધ બિયર લોસ્ટ ઇસ બેલેન્સ, બિયર રીસ જે છે એ પોતાનું બેલેન્સ જે છે એ ગુમાવે છે. એટલે કે પછી રીસ જે છે ચિત્તાના કૂદકા મારવાના કારણે એ પોતાનું બેલેન્સ સમતોલન જાળવી શકતા નથી. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ટુ ધ સ્ટીપ સ્નોઈ લોપ સ્લોપ ટમ્બલિંગ ઓન ઇચ અધર ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ લાઉડ થડ. તો કહે છે કે ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, વાયોલન્ટ એટલે જે અહીં હિંસક બની ગઈ છે, વાઇલ્ડ એટલે જંગલી, બીસ્ટ એટલે પશુ, અહીં જે જંગલી હિંસક બનેલા જે પશુ જે છે, વેન રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્ટીપ એટલે ઢાળ, રોલિંગ ડાઉન એટલે ગબડતા ગબડતા તેઓ નીચે જઈ રહ્યા છે. સ્નોઈ સ્લોપ, સ્નોઈ એટલે બરફવાળો, સ્લોપ એટલે ઢાળ, અહીં બરફવાળો જે ઢાળ જે છે ત્યાં બંને જે છે એ ગબડતા ગબડતા નીચે જઈ રહ્યા છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા સાથે લડતા ઝઘડતા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, ટીલ એટલે કે જ્યાં સુધી નેરો વેલી સાંકળી એવી ખીણ છે, વિથ લાઉડ થડ, એ સાંકળી એવી ખીણ હતી એમાં લાઉડ થડ, થડ એટલે જોરદાર અવાજ જે છે એની સાથે આવતા. લેન્ડેડ એટલે અંદર જતું રહેવું, અહીં નેરો એટલે કે જે સાંકળી ખીણ જે છે એમાં અંદર જતા રહે છે. આઈ ક્રેન્ક માય નેક એન્ડ સો ડીડ ટુ ફ્રાઇડન કપ્સ. આઈ ક્રેન્ક, ક્રેન્ક એટલે લંબાવું, માય નેક, એમને પોતાની ડોગ જે છે લાંબી કરીને જુએ છે. એન્ડ સો ડીડ, અને જોવે છે ધ ટુ ફ્રાઇડન કપ્સ, ત્યાં તેમને બે ડરેલા બચ્ચા જે છે એ જોવા મળે છે. એટલે કે તે જે આ યુદ્ધ થયું બંને વચ્ચેની જે લડાઈ હતી એના કારણે તે બચ્ચા જે છે એ ત્યાં ડરેલા જોવા મળે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ અ વેરી સ્ટ્રોંગ. તો મધર ઇન્સ્ટિંક્ટ, એમની માતા જે છે ઇન્સ્ટિંક્ટ એવો આગ્રહ રાખે છે, ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ અ વેરી સ્ટ્રોંગ. કોઈ પણ માતા હોય પોતાનું બાળક જે છે એનું રક્ષણ કરવું એવી એની તીવ્ર ઝંખના હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ. એટલે કહે છે કે શી અલીભાઈ છે કહે છે કે શી ઇઝ ઓલવેઝ રેડી, કોઈ પણ માતા છે અહીં જે રીચ જે છે એની સાથે જે ચિત્તાની લડાઈ થઈ રહી છે ત્યારે કહે છે કોઈ પણ માતા જે છે પોતાનું બાળક હોય રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ, અન ટુ એટલે ત્યાં સુધી, ડેથ પોતાનું મૃત્યુ થાય, ફોર હર યંગ વન્સ પોતાના જે બાળક જે છે એના માટે એનું કદાચ મૃત્યુ થાય તો ત્યાં છેલ્લી ક્ષણ સુધી તેઓ પોતાના બાળક માટે લડે છે અને મૃત્યુ પણ સ્વીકારે છે. શેઠ રામસિંહ, રામસિંહ આવું કહે છે. યસ યુ આર રાઇટ, શેઠ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અને તરત જ જે છે યસ યુ આર રાઇટ શેઠ ધ મધર, અને જે નીલમ અને અર્જુન જે છે એની માતા જે છે એ તરત જ કહે છે કે હા તમે સાચા છો, કોઈ પણ માતા છે એ પોતાનું બાળક જે છે એને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો એ બાળક જે છે એના માટે અંત સુધી એટલે કે મૃત્યુ સુધી જે છે એનો સાથ આપે છે, એના માટે લડે છે અને જરૂર પડે તો મૃત્યુ પણ સ્વીકારે છે. તો માતા જે છે ધ મધર લવિંગલી લુકિંગ એટલે કે ખૂબ જ પ્રેમથી જે છે એમના બાળકો જે છે એની સામે જોવે છે. એટ ધ સ્માઇલિંગ ફેસ, સ્માઇલિંગ ફેસ એટલે કે હસતો, જે નીલમ અને અર્જુન જે છે અહીં બંને વાર્તા સાંભળી રહ્યા છે અને હસી રહ્યા છે અને એ જે છે એમની સામે જોઈ અને ખૂબ જ અહીં આનંદની લાગણી જે છે છવાય છે. એટલે અહીં ટૂંકમાં કોઈ પણ માતા જે છે પોતાના બાળક જે છે એના માટે હસતા મુખે કોઈ પણ દુઃખ છે સહન કરી લે છે એ અહીં સમજાવે છે. અને અહીં મધર લેબર છે એવી જ રીતે રીસ જે છે એની સાથે લડાઈમાં ઉતરી જાય છે. તો હવે પછીનો જે બાકી ભાગ જે છે પાઠનો અંતિમ એ આવનારા વિડીયો જે છે એમાં આપને સમજાવવામાં આવશે. અહીં અઘરા જણાતા વર્ડ્સ જે છે એ આપ સમજો,
એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અને છતાં પણ આપને કોઈ સમસ્યા જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.